रुस्तमपुरा कम्युनिटी हॉल खाते श्री सूरत राणा समाज महिला फोरम द्वारा महिलाओं ने प्लेटफॉर्म आपवा माटे उड़ान 2022 अंतर्गत वुमन बजार एक्जिबिशन कम सेल नु आयोजन करवामां आव्युं हतुं। श्री सूरत राणा समाज, श्री युवा राणा समाज सूरत अने श्री सूरत राणा समाज महिला फोरम द्वारा उड़ान 2022 ने लईने वुमन बजार एक्जिबिशन कम सेल नु आयोजन करायुं छे। राणा समाज की महिलाओं आर्थिक रीते स्वनिर्भर बने ते हेतु साथे आ एक्जिबिशन नु 5 ऑगस्ट शुक्रवार ना रोज रुस्तमपुरा खाते आवेल कम्युनिटी हॉल मां आयोजन करवामां आव्युं छे, जेनुं उद्घाटन मेयर हेमालीबेन बुगावाला ना हस्ते करवामां आव्युं हतुं। राणा समाज महिला फोरम द्वारा योजायेल उड़ान 2022 वुमन बजार एक्जिबिशन कम सेलना उद्घाटन प्रसंगे केन्द्रीय मंत्री दर्शनाबेन जरदोस, सूरतना पूर्व धारासभ्य अरविंद राणा सहित स्थानिक कोर्पोरेटरो अने आगेवानो हाजर रह्या हता। आ एक्जिबिशनमां 35 जेटला स्टोल पर 110 जेटली महिलाओ जोड़ाई छे। आ एक्जिबिशनमां कुर्ती, लहेंगा चोली, राखड़ी, भगवानना वाघा, कॉस्मेटिक आइटम, ज्वेलरी जेवी अलग अलग वस्तुओना स्टोल राखवामां आव्या छे। લાપસીવાલા શ્રી સુરત રાણા સમાજ મહિલા ફોરમ દ્વારા ઉડાન એક્ઝિબિશન 2002નું આયોજન કરવામાં આવ્યું છે। સતત 2 વર્ષ એટલે કે 2018 અને 2019માં ખૂબ જ સફળતા ઉડાન એક્ઝિબિશનને મળી। ત્યારબાદ 2020 અને 2021માં કોરોનાને કારણે આ એક્ઝિબિશન અમારું ડીલે થયું અને ફરી એકવાર 2022માં અમે ફરી ઉડાન એક્ઝિબિશન લાવી રહ્યા છીએ। આ ઉડાન એક્ઝિબિશનમાં કુલ 40 સ્ટોલો રાખવામાં આવ્યા છે। સમાજની જે બહેનો, અમારો મૂળ વ્યવસાય છે જરીનો, અને જરી સિવાય ઘણી બધી બહેનો પોતાના ઘરમાં જ વ્યવસાય કરતી હોય છે, અને આવી બહેનોને બહાર કેવી રીતે પોતાની કળા બતાવી શકે એના માટે અમે અમારા સમાજની બહેનોને પોતે પગભર થાય અને લોકોની વચ્ચે આવે, પોતે કંઈક વસ્તુઓનું વેચાણ કરે છે, એમની કળા પ્રદર્શિત થાય એ હેતુસર અમે રુસ્તમપુરા કોમ્યુનિટી હોલમાં 5, 6 અને 7 એમ 3 દિવસ સુધી એક્ઝિબિશનનું આયોજન કર્યું છે। ખૂબ જ મોટી સંખ્યામાં અહીં લોકો ઉપસ્થિત થશે અને ખૂબ જ સારું એવું દર વખતે અમને લોકોનું પબ્લિકનું જે અમને એ મળે છે, ખૂબ જ સારો રિસ્પોન્સ અમને દર વર્ષે મળે છે અને આ વર્ષે પણ મળશે એવી હું આશા રાખું છું। અને સુરતની શહેરની જનતાઓને હું એટલું કહીશ કે અમારી આ બહેનોને આપ પ્રોત્સાહિત કરો, એમનું જે પ્રોડક્ટ્સ છે એમનું વેચાણ કરો, એમની જે કળા છે એમને જોઈને એમને આ કળા માટે પ્રોત્સાહન આપો એવી જ અભ્યર્થના કરું છું। જય હિન્દ, જય જગદીશ ગુજરાત।